બે પોઈન્ટ પાંચ છે સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવા સમીકરણ તેનો અભ્યાસ કરવાનો છે કઈ રીતે ઉકેલ મેળવો આગળના લેક્ચરમાં આપણે જોયું કે બંને બાજુ ચલ હોય તેવા તો કે થોડાક છેદનું તો કે આમ પુરસ ગુણાકાર કરી નાખવાનો ચોકડી ગુણાકાર એટલે શું થશે આઠ છે તે તો કે ડાબી બાજુ આવશે એટલે એક્સ પ્લસ વન સાથે ગુણાશે અને ટુ એક્સ પ્લસ થ્રી છે એ આ સાઈડ હશે એટલે ત્રણ સાથે તેનો ગુણાકાર થશે જો આપ્યું ધ્યાન આપો આપેલ સમીકરણ સુરેખ નથી જો હજી આ સુરેખ છે ને એને બનાવવું પડશે કારણ કે ડાબી બાજુની પદાવલી સુરેખ નથી પરંતુ તેને સુરેખ સમીકરણમાં બદલી શકે સુરેખ એટલે શું આપણને ખબર છે કે જે સમીકરણમાં માત્ર એક જ ચલ હોય એને શું કહેવામાં આવે છે સુરેખ સમીકરણ આવું હોય કે ત્રણ એક્સ પ્લસ બે બરાબર જીરો આ સુરેખ કે સમીકરણમાં સીધી રેખા તો આ ચો એક ચલ નથી એક્સ છે બે એક છે એટલે એને સુરેખમાં ફેરવવું પડે કે ડાબા ડાબાએથી આપણે બે એક્સ પ્લસ નો છેદ ઉડી જશે આથી આપણને શું કીધું હવે અહીંયા શું કર્યું પેલા એ લોકો એ લસા લઈ લીધો છે બે બાજુ આપણે લસા ન લઈ અને મેં કીધું એમ ક્રોસ ગુણાકાર કરી નાખશું તો પણ તમને સમીકરણ મળી જાય કે ડાયરેક્ટ આ સ્ટેપ એને લસા લીધો છે કે અહીંયા અંશ અને છેદ બે ને સેના વડે ગુણી નાખ્યું તો કે બે એક્સ પ્લસ ત્રણ વડે એટલે ડાબી બાજુ એથી ચો બે એક્સ પ્લસ ત્રણ અહીંયા અંશમાં આખો કાઉસ છેદમાંય છે એટલે આમ કેન્સલ થઈ ગયું હોય તું શું એક્સ પ્લસ ત્રણ અહીંયા બે બાજુ શું તો હતું બે એક્સ પ્લસ ત્રણ તો આ સાઈડ અને ડાબી જમણી બાજુ બે બાજુ ગુણ નાખ્યું ડાબી બાજુ એ શું કામ ગુણું કારણ કે છેદમાંથી માંથી બે એક્સ પ્લસ ત્રણ તમારે કેન્સલ કરવા છે કાઢવા છે ઉડાડવા છે એટલા માટે એટલે અહીંયા કેન્સલ થઈ જશે ડાબી બાજુ વધશે શું તો કે પ્લસ એક અને અહીંયા જમણી બાજુ આની સાથે ગુણાઈ જશે અંશ સાથે અંશનો ગુણાકાર અને આખાન છેદ માં આઠ હવે આ આઠ છે કે આપણી પાસે એક સુરેખ સમીકરણ છે જેનો ઉકેલ મેળવતા હવે તો આપણને આવડે છે એક સુરેખ સમીકરણ થયું એમ કે હવે આ આઠ છે એ આ સાઈડ આવશે તો આ એક્સ પ્લસ વન સાથે ગુણાકારમાં જતું રહેશે હવે આઠ ગુણ્યા

સામેન લેવા દે તો એ માઇનસ કરો એટલે અને અહીંયા આ એક સ્ટેપ માં પતાવી દઉ તો પણ ચાલે કે આમ આઠેક્સ માઇનસ છ એક્સ છ આ સાઇડ એવું માઇનસ થઈ ગયું ખબર ને બરાબર ની સામે સાઈડ જાય એટલે એની ને એની નિશાની નો લાવે નિશાની બદલી નાખે બિચાની અહીંયા જાય એટલે સામેની બાજુ શું નવ તો હતા તે કોને લઈ ગયા આઠ ને પ્લસ હતા થઈ ગયા માઇનસ હવે અહિયાં શું બે એક અને તો આપણે કોની કિંમત શોધવાની છે તો કે ચલની એટલે એને એકલું રાખવાનું સામેની બાજુ એક હતું હવે બે ગુણાકારમાં છે સામેની સાઈડ જઈ તો આ તમારો જવાબ ડાયરેક્ટ અહીંયાથી જો મેં તમને કીધું ને કે ડાયરેક્ટ તમે ચોકડી ગુણાકાર કરો તો આ સ્ટેપ તમારે આટલું છે એ લખવાની જરૂર રહેતી નથી ડાયરેક્ટ આ જ સ્ટેપ તમને મળી જાય જો અહીંયા કહ્યું કે આ પદને આપણે ચોકડી ગુણાકારથી પણ ઉકેલ મેળવી શકે શું કીધું કે આ સાઈડનો જમણી બાજુનો છેદ છે એ ડાબી સાથે ગુણાકારમાં આવશે અને ડાબી side નો ગુણાકારમાં છે જમણી બાજુ એટલે ડાયરેક્ટ તમને આ પદ મળી જાય 8 નો ગુણાકાર તો કે x વન સાથે ડાબી બાજુ એ અને જમણી બાજુ એ બે સાઈડ શું મૂકી દે અને એક્સ ની જગ્યાએ કેટલા છે આ રકમ હતી ને એક ના બે મૂકી એટલે તમને જવાબ બેય બાજુ સરખો આવે ડાબી જમણી બાજુ તો જવાબ તમારો સાચો ઉદાહરણ નવ એમ કીધું અનુ અને રાજની હાલની ઉંમર નો ગુણોતર ચાર જેમ પાંચ છે ગુણોત્તર કેટલો આપ્યો તો કે ચાર જેમ પાંચ આઠ વર્ષ પછીની તેમની ઉંમરનો નો ગુણોત્તર કેટલો થશે પાંચ જેમ છ આમ તો પેલા આપણને અનુની રાજની કઈ ઉંમર શું છે એ કઈ ખબર નથી એટલે ધારી લેવાનું ધારો કે અનુ અને રાજની હાલની ઉંમર અનુક્રમે શું લઈ લીધી આપણે ધારી લીધી અને છે એટલે ગુણોત્તર ગુણોત્તર કેટલો કીધો તમને હાલનો છે પછી કેટલું કીધું આઠ વર્ષ પછી આઠ વર્ષ પછી તો કે હાલની ઉંમર ચારેક્સ છે અનુની આઠ વર્ષ પછી આમાં કેટલા ઉમેરાઈ જશે આઠ અને આઠ વર્ષ પછી રાજની ઉંમર હાલની ની છે તો એની આઠ વર્ષ પછી વધશે આઠ વર્ષ પછી બંનેની ઉંમર નો ગુણોત્તર કેટલો આપ્યો છે પાંચના છેદમાં છ તો એમ કીધું આપણે કેટલી છે ને ગુણોત્તર એને એક્સ નાખ ચાર એક્સ ને પાંચ હવે તો આપણને ખબર છે છ કોની સાથે ગુણાશે ચાર એક્સ પ્લસ આઠ સાથે અને આનો તો કે પાંચ સાથે ગુણાકાર જો ચાર છ ચોવીસ ચાર અઠા અડતાલીસ પચુ પચું પચીસ અને આઠ પાંચ ચાલીસ ચોવીસ એક્સ પચીસ એક્સ છે જોટું હોય ને એ સાઈડ જવા દેવાય કે જે બાજુ ચલ મોટો હોય એટલે પ્લસમાં માં હોય નાના જા પચીસ એક્સ પ્લસ છે તો આ સાઈડથી થી ચોવીસ આ બાજુ આવે તો ચોથ ક્યાં થઈ ગયા માઇનસ અને અડતાલીસ આ સાઈડ પ્લસ છે તો આ બાજુ આવ્યા ક્યાં થઈ ગયા માઇનસ શું આવ્યું એક્સ ની કિંમત તમને શું મળી તો કે આઠ હજી તમને એક્સ મળ્યું છે બંને ઉંમર શું થાય રીતી તો કે આની ચારે ચાર ગુણ્યા આઠ ચાર ગુણોત્તર લેશો અવયવ પાડો ચાર એઠા આઠ ચોક બત્રી અને આઠ પંચા ચાલીસ છેદ ઉડી જશે ચાર જેમ પાંચ આઠ વર્ષ પછી કીધું તો આની કેટલી થઈ જશે આઠ પંચા ચાલીસ અડતાલીસ તાળો મળી ગયો જવાબ હવે આના ઉકેલ નીચે આપેલ સમીકરણ ઉકેલો તો જો આ તમારાને ખબર જ છેદમાં કઈ નો શું હોય એક બધેય લખી નાખવાનો ગુણાકાર કે એકનો ગુણાકાર 8x માઇનસ ત્રણ સાથે કરશો એટલે નો એ જ રહેશે અને ત્રણ 2 બે એટલે આ તો સહેલું થઈ જાય આનો ગુણાકાર તો કે નવ ગુણ્યા એક એટલે આપણને ખબર છે કોઈ સંખ્યાનો ગુણાકાર એનો એ સંખ્યા જ આવે જો તમને એરા કરી દઉં છું નવ z ઝેડ એટલે નવ ઝેડ અને આ બાજુ પછી જે બાજુ તો કે ચલ મોટો હોય ને ઈ સાઈડ ચલ ને લઈ એટલે નિશાની બદલવાની જરૂર પડે નહીં પાંચ ડાબી બાજુ આનો ગુણાકાર ચાર સાથે નાનો આમ નાનું લખવું વળી તમને નિશાની દેખાશે નહીં હવે હું નવમાંનું શું કહ્યું કે હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર પાંચ જેમ સાત છે જો આ ઓલા જેવું એટલે ધારી લેવાનું કે હરીની હાલની ઉંમર કેટલી છે તો કે પાંચ અને હેરીની કેટલી છે સાત આ બી ધારી લીધું બેનની હાલની હવે શું કીધું કે ચાર વર્ષ પછી તેમની ઉંમર નો ગુણોત્તર ચાર વર્ષ પછી એટલે શું થાય પાંચ એક્સ પ્લસ ચાર અને આની સાત એક્સ પ્લસ ચાર પછી ગુણોત્તર કેટલો આપ્યો હતો એ બરાબર કરીને સામે લખવાનું કેટલો છે 3 જેમ 4 આવા સમીકરણ ઉકેલશો એટલે 4 નો ગુણાકાર 5 સાથે થશે અને 7 વાળા પદનો 3 સાથે x ની કિંમત મળશે એનો કેટલા સાથે 5 આરે ગુણાકાર કરશો x ની જગ્યાએ મૂકી દેશો એટલે હરીની ઉંમર મળશે ને આ તમને હેરીની ઉંમર મળી જશે હવે 7 દાખલો કીધો એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં કેટલો વધારે છે 8 હવે એમ કીધું જો તેના અંશમાં સત્તર ઉમેરવામાં આવે અને છેદ માંથી એક બાદ કરવામાં આવે તો મળતો અપૂર્ણાંક પ્રથમ તો શું કીધું કે એક અપૂર્ણાંક નો છેદ છે એના અંશ કરતા કેટલો વધારે છે આઠ એટલે આપણે તારી લઈએ કે ધારો કે અપૂર્ણાંક નો અંશ કેટલો છે એક્સ છે તો છેદ શું કીધું કે કેટલો વધારે છે એક્સ પ્લસ આઠ એટલે આપણને પેલા મૂળ અપૂર્ણાંક મળી ગયો ધારો કે અપૂર્ણાંક આ છે અપૂર્ણાંકનો છેદ છેદ કીધો છે ને અંશ કરતા આઠ મોટો કીધો એટલે આપણે અંશ બરાબર એક સારી લીધું છેદ શું થશે આની કરતા આઠ મોટો એટલે આ તમને મૂળ અપૂર્ણાંક મળ્યો આવો છે કે આ અંશ ના છેદ હવે શું કીધું જો તેના અંશમાં કેટલા ઉમેરવામાં આવે સત્તર એટલે આ નવો અપૂર્ણાંક આવું બનશે સમીકરણ બનશે ને હવે કે અંશ એક્સ છે એમાં તમે સત્તેર ઉમેરો ઉમેરવાનું કે એટલે ખબર પ્લસ અને બાદ કરવાનું કે એટલે માઇનસ આ પહેલાં તો હતો મૂળ એ લખી નાખ્યો એમાં કેટલા ઉમેરા તો કે સત્તર અને શું કીધું છેદમાંથી એક બાદ કરવામાં આવે તો છેદ પહેલાં તો આપણો શું હતો એક્સ પ્લસ આઠ હતો એમાંથી તો કે એક બાદ કરવાનો છે આમ કાઉસ હાઈ કરવો પડે કાઉશ ન કરો તો ચાલે તો તમને અપૂર્ણાંક શું મળે છે ત્રણ છેદમાં બે તો મૂળ અપૂર્ણાંક શોધો હવે આ તો એક બાદ કરો કેટલા વધશે સાત બરાબરની સામે ત્રણ ના છેદ બે ગુણાકાર કરી લેવાનો શો છે બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ

બે એક્સ જશે તો એક્સ એટલે એક્સની કિંમત તમને કેટલી મળી તેર આપણે હજી શોધવાનું શું છે આખો અપૂર્ણાંક કીધો છે અપૂર્ણાંક શું હતો એક્સ તો આપણે મળી ગયો કેટલો મળ્યો તેર હવે શું કીધું કે એક્સ પ્લસ આઠ તેર માં તમે આઠ ઉમેરશો તો કેટલા થઈ જશે થશે એટલે તમારો મૂળ કે મૂળ અપૂર્ણાંકમાં કે અંશમાં કેટલા ઉમેરવાના કીધા તા સત્તર કે આમાં તમે તેર માં સત્તર ઉમેરો અને ઓલામાંથી શું કીધું તું એક બાદ કરો એટલે આમાં સત્તર ઉમેરશો તો કેટલા થઈ જશે ત્રીસ અને ઓલાના છેદમાં વીસ આ નવો અપૂર્ણાંક મળશે એનો ગુણોત્તર તમને આપેલો ઝીરો ઝીરો કેન્સલ થઈ જાય આ આ તમને એટલે તમારો તાળો મળી ગયો અહીંયા આપણું ચેપ્ટર બે પૂર્ણ થાય છે સ્વાતી દાખલા તમને આ સમજાવવા તો દાખલો આખો કરી જ નાખો આનું તો કે સમીકરણ ઉકેલી ને ઉંમર એની શોધવાની છે ને બાકીના તો કે એક્સની કિંમત શોધવાની પૂર્ણ આગળના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર ત્રણ સ્ટાર્ટ કરીશું બાકીનું ન સમજાય તે વ્યવસ્થિત બે વાર વિડીયો જોઈને જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો હતો જય હિન્દ જય ભારત અસ્તુ